આ છે ભાવનગરનું રેલવેનું કૃષ્ણનગર રેલવે સ્ટેશન, જે 1970 બાદ બંધ છે. રજવાડાના સમયમાં 1938 મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરથી મોવા સુધીની રેલવે લાઇન નાખી હતી. તેમાં વચ્ચે આવતા તળાજાથી અને તળાજાથી લઈને ગોપનાથ સુધીની પણ રેલવે લાઇન નાખવામાં આવી હતી. લોકોનો વિકાસ થાય અને લોકોનું કલ્યાણ થાય તેવા હેતુથી નાખવામાં આવેલી આ રેલવે લાઇન 1970 બાદ એટલે કે 30-40 વર્ષથી બંધ અને પડતર હાલતમાં છે. તેની જમીનો આમનામ ખંડેર થઈ ગઈ છે, જ્યારે ભાવનગર શહેરમાં આવેલી જમીનો ઉપર જોગિંગ પાર્કો બની રહ્યા છે. રેલવેને વારંવાર રજૂઆતો પણ થઈ હશે, પરંતુ રેલવે તંત્ર કે સ્થાનિક નેતાઓની નબળી નેતાગીરીને કારણે આજ દિન સુધી આ રેલવે લાઇન થઈ નથી. હાલમાં પણ ટ્રેનમાં મોવા જવું હોય તો ભાવનગરથી ધોળા ફરીને 6 કલાક બાદ મોવા પહોંચી શકાય છે, જ્યારે જે જૂની રેલવે લાઇન હતી ત્યાંથી 2 કલાકમાં પહોંચી શકાય છે. ત્યારે અતીત અને હાલની પરિસ્થિતિને સાંભળી આ ઇતિહાસકારના મુખે આ મતલબ 1935 થી શરૂ કરીને 1947 સુધી, એટલે કે જ્યાં સુધી ગોયલ રાજ્ય હતું, જ્યાં સુધી આઝાદી મળી નહીં ત્યાં સુધી ભાવનગર રાજ્ય આ રેલવેનો વહીવટ કરતા હતા. એટલે 1938 મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આ રેલવે નાખવામાં આવેલી અને એને આપણે બાપુ ગાડી અથવા મામા ગાડી તરીકે ગોયલવાડના લોકો ઓળખતા હતા, એને એ સમયમાં ટ્રામવે તરીકે ઓળખતા હતા. એટલે વહીવટની ભાષામાં એને ટ્રામવે રેલવે વ્યવહાર કહેવામાં આવતો હતો. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ વધારે સગવડતા આપવા માટે અથવા ગોપનાથ તીર્થસ્થાનનો વિકાસ કરવા માટે તળાજાથી ગોપનાથની પણ રેલવે નાખવામાં આવેલી હતી. આ રેલવે વ્યવહાર લગભગ 1970 સુધી જેવો તેવો ચાલુ રહ્યો હતો, પણ 70 થી આજે આ રેલવે વ્યવહાર બંધ છે. ભાવનગરથી તમે નીકળો તો આપણું કૃષ્ણનગર, તખતેશ્વર અને બીજા જે વચ્ચેના જે રેલવે સ્ટેશન છે, દાખલા તરીકે ભડી અને ભંડારિયા, તો ભડી અને ભંડારિયાના રસ્તા ઉપર તમે નીકળો તો આજની તારીખે એની રેલવે કેવી હતી, એનું સ્ટેશન કેવા હતા, કેટલાક ગામોમાં તમને જોવા મળે છે. ભારત સરકારના આજના રેલવે વિભાગ પાસે આનો વ્યવહાર છે, પરંતુ છેલ્લા 30-40 વર્ષથી આ રેલવે વ્યવહાર બંધ છે, બંધ જેવી હાલતમાં છે. જો ભારત સરકાર આને રેલવે વ્યવહાર તરીકે વિકાસ કરી શકે તો ફરીવાર જે રાજ્યોના સમયમાં જે રેલવે વ્યવહારનો વિકાસ થયો હતો એવો જ ફરીવાર આ વિસ્તારનો રેલવેનો વ્યવહાર થઈ શકે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.